કેમ છો બાળ મિત્રો? મજામાં છો સૌ? બાળ મિત્રો, તમારા સૌનો સરસ્વતી વિદ્યા સંકુલમાં સ્વાગત છે. તો જુઓ બાળ મિત્રો, આજે આપણે જુલાઈની શ્વાપોથીમાં વિષય અંગ્રેજીમાં પાના નંબર 40 અને પાના નંબર 42 બરાબર પાના નંબર 40 અને 42 શીખીશું. તો તમારે સૌએ સ્વાપોથી અને ચાલીડીની નોટ અને પેન્સિલ કાઢીને તૈયાર રહેવાનું છે. તો બાળકો, તમે સૌ તૈયાર છો ને? તૈયાર છો બાળકો? હવે જુઓ, હું તમને પહેલા સ્વાપોથીમાં સમજાવી દઉં બરાબર, પછી હું તમને બોર્ડમાં લખાવીશ બરાબર. તો જુઓ બાળકો, આપણે સ્વાપોથીમાં પાના નંબર 40 બરાબર 40 માં આપણને આપ્યું છે કેપિટલ આલ્ફાબેટને સ્મોલ આલ્ફાબેટ સાથે જોડો બરાબર. અહીંયા તમને આ રીતે અહીંયા કેપિટલ આલ્ફાબેટ આપ્યા છે અને અહીંયા બાજુ સ્મોલ આલ્ફાબેટ આપેલા છે બરાબર. તો તમારે કેપિટલ આલ્ફાબેટને સ્મોલ આલ્ફાબેટ સાથે જોડવાના છે બરાબર. તો આ તમને આપ્યો છે કેપિટલ આલ્ફાબેટ બી, હવે આપણે તેને સ્મોલ આલ્ફાબેટ સાથે જોડવાનો, એટલે અહીંયાથી તમારે આ સ્મોલ આલ્ફાબેટ સાથે જોડવાનો છે બરાબર. આ રીતે જોડકું જોડવાનું લીટી કરવાની છે બરાબર ને. હવે જુઓ, એ કેપિટલ આલ્ફાબેટ બી આપ્યો છે તો તમારે સ્મોલ આલ્ફાબેટ બી સાથે જોડવાનો છે. તો અહીંયાથી અહીંયા હશે બરાબર. હવે જુઓ, અહીંયા કેપિટલ આલ્ફાબેટ એ છે તો તમારે સ્મોલ આલ્ફાબેટ એ સાથે અહીંયા જોડવાનો છે બરાબર ને. હવે જુઓ, અહીંયા કેપિટલ આલ્ફાબેટ સી છે તો તમારે સ્મોલ આલ્ફાબેટ સાથે અહીંયા જોડવાનો છે બરાબર. તો આ રીતે તમારે સૌએ કેપિટલ આલ્ફાબેટ ને સ્મોલ આલ્ફાબેટ સાથે જોડવાના છે. હવે જુઓ, નીચે કેપિટલ આલ્ફાબેટ પાસે સ્મોલ આલ્ફાબેટ લખો બરાબર. તો તમને આ રીતે કેપિટલ આલ્ફાબેટ આપેલા છે તો તમારે બાજુમાં સ્મોલ આલ્ફાબેટ લખવાનો છે. અહીંયા તમને કેપિટલ આલ્ફાબેટ એ આપ્યો છે, તમારે અહીંયા સ્મોલ આલ્ફાબેટ એ લખવાનો. સી આપ્યો છે કેપિટલ આલ્ફાબેટ, તો બાજુમાં સ્મોલ આલ્ફાબેટ લખવાનો. અહીંયા કેપિટલ આલ્ફાબેટ બી આપ્યો છે તો અહીંયા સ્મોલ આલ્ફાબેટ બી લખવાનો. અહીંયા કેપિટલ આલ્ફાબેટ ડી આપ્યો છે તો અહીંયા સ્મોલ આલ્ફાબેટ ડી લખવાનો. અહીંયા કેપિટલ આલ્ફાબેટ બી આપ્યો છે તો તમારે સ્મોલ આલ્ફાબેટ બી લખવાનો. અહીંયા કેપિટલ આલ્ફાબેટ એ આપ્યો છે તો તમારે સ્મોલ આલ્ફાબેટ એ લખવાનો. અહીંયા કેપિટલ આલ્ફાબેટ સી આપ્યો છે તો તમારે સ્મોલ આલ્ફાબેટ સી લખવાનો. અહીં કેપિટલ આલ્ફાબેટ એ આપ્યો છે તો અહીંયા તમારે સ્મોલ આલ્ફાબેટ એ લખવાનો. અહીંયા કેપિટલ આલ્ફાબેટ ડી આપ્યો છે તો અહીંયા તમારે સ્મોલ આલ્ફાબેટ ડી લખવાનો. અહીંયા કેપિટલ આલ્ફાબેટ બી આપ્યો છે તો તમારે અહીંયા સ્મોલ આલ્ફાબેટ બી લખવાનો. અહીંયા કેપિટલ આલ્ફાબેટ સી આપ્યો છે તો તમારે સ્મોલ આલ્ફાબેટ સી લખવાનો. અહીંયા કેપિટલ આલ્ફાબેટ એ આપ્યો છે તો તમારે સ્મોલ આલ્ફાબેટ એ લખવાનો બરાબર. તો તમને સમજ પડી ગઈ ને કે પાના નંબર 40 માં કઈ રીતે લખવાનું છે? પડી ને સમજ? હવે જુઓ, આ તમને 40 પાના નંબર મેં ક્લાસ 7 માં કરાવ્યું છે બરાબર. તમારે હવે પાના નંબર 41 મેં જે રીતે પાના નંબર 40 માં કરાયો એ રીતે તમારે પાના નંબર 41 ઘરેથી હોમવર્ક પણ કરવાનું છે બરાબર. હવે જુઓ, આપણે પાના નંબર 42 કાળ બધા પાના નંબર 42 માં જોઈશું બરાબર. પાના નંબર 42 માં આપ્યું છે ચિત્ર ગણી નંબર લખો બરાબર. તો અહીં આપણે ચિત્ર ગણીને અહીંયા નંબર લખવાના, ખાના તમને ખાલી આપેલા છે બરાબર ને. તો જુઓ, મારી જોડે તમારે ગણવાનું છે 1 2 3 4 5 6 7 8 9. કેટલા ચિત્રો છે? 9. તો તમારે અહીંયા લખવાનું ખાનામાં 9 બરાબર. હવે જુઓ, નીચે 1 2 3 4 5 કેટલા ચિત્ર છે? 5. તો તમારે ખાનામાં 5 લખવાના. હવે જુઓ, 1 2 3 4 5 6 કેટલા ચિત્ર છે? 6. તો તમારે અહીંયા 6 લખવાનું છે બરાબર. હવે જુઓ, અહીંયા 1 2 3 4 કેટલા છે? 4. તો તમારે અહીંયા ખાનામાં 4 લખવાનું. હવે જુઓ, 1 2 3 કેટલા ચિત્ર છે? 3. તો તમારે અહીંયા છેલ્લા ખાનામાં 3 લખવાના છે બરાબર ને. તો તમને સમજ પડી ગઈ ને કઈ રીતે લખવાનું છે? અહીંયા જોઈ લો બધા. હવે જુઓ, તમને નીચે આપ્યું છે ચિત્ર ઓળખી તેના સ્મોલ આલ્ફાબેટ પડતું
કોણ કહેશે આ છે કેટ કેટ એટલે બિલાડી તો તમારે સ્મોલ અલ્ફાબેટ સી ઉપર બોલ્ડ કરવાનું છે બરાબર ને તો આ રીતે તમારે પાના નંબર 42 માં લખવાનું છે આ ક્લાસ વર્ક છે બરાબર હવે પાના નંબર 43 આ તમારે હોમવર્ક માં લખવાનું છે બરાબર ને હોમવર્ક માં મેં તમને જે રીતે ક્લાસ વર્ક માં શીખવાડ્યું એ રીતે તમારે હોમવર્ક માં ગણીને લખવાનું છે બરાબર ને તો જુઓ બાળકો તમારે ઘરે થી હોમવર્ક માં પાના નંબર 40 41 42 અને 43 આટલું સ્વાપોતી માં પૂરું કરવાનું છે બરાબર સ્વાપોતી માં લખવાનું છે એટલે આની સાથે આપણો જુલાઈ નો અભ્યાસક્રમ પૂરો થાય છે બરાબર તો જુઓ બાળકો હવે હું તમને એક વખત બોર્ડ માં સમજાવી દઈશ તો બધાની નજર બોર્ડ સામે Thank you.
લખવાનું છે બરાબર ને તો બાળકો